સુરતમાં ઘણા સમયથી લગ્નની લાલચી બળાત્કારની ઘટનાઓ બની રહી છે તો વેસુ વિસ્તારમાં રહેતા પરિવારની 12 વર્ષીય વિદ્યાર્થિનીને લલચાવી ફોસલાવી મૂળ બિહારનો અને હાલ વેસુ વીઆઈપી રોડ ઉપર આવેલ નંદનવન 2ની બાજુમાં હૈદરો બિલ્ડિંગના બાંધગામ સાઈડે રહેતો નરાધમ રેજાઉલ સરાફત મહારાષ્ટ્રના પુણે લઈ ગયો હતો અને ત્યાં નરાધમે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યો હતો બનાવને લઈને વિદ્યાર્થિનીના પરિવારજનો દ્વારા વેસુ પોલીસ મથકમાં નરાધમ બિહારી યુવાન રેજાઉલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે તો બીજી તરફ વિદ્યાર્થિનીને હાલ સારવાર માટે નવી સિવિલમાં ખસેડાઈ છે સુરતમાં ઘણા સમયથી લગ્નની લાલચી બળાત્કારની ઘટનાઓ બની રહી છે તો વેસુ વિસ્તારમાં રહેતા પરિવારની 12 વર્ષીય વિદ્યાર્થિનીને લલચાવી ફોસલાવી મૂળ બિહારનો અને હાલ વેસુ વીઆઈપી રોડ ઉપર આવેલ નંદનવન 2ની બાજુમાં હૈદરો બિલ્ડિંગના બાંધગામ સાઈડે રહેતો નરાધમ રેજાઉલ સરાફત મહારાષ્ટ્રના પુણે લઈ ગયો હતો અને ત્યાં નરાધમે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યો હતો બનાવને લઈને વિદ્યાર્થિનીના પરિવારજનો દ્વારા વેસુ પોલીસ મથકમાં નરાધમ બિહારી યુવાન રેજાઉલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે તો બીજી તરફ વિદ્યાર્થિનીને હાલ સારવાર માટે નવી સિવિલમાં ખસેડાઈ છે બ્યુરો રિપોર્ટ SI ન્યૂઝ સુરત